हेलो फ्रेंड्स, आपणे आजना लेक्चरनी अंदर स्वाध्याय 1.2 જોવાના છીએ। चलो એનો પહેલો એક્ઝામ્પલ કયો છે, નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે। તો અહીં તમને ચાર ગણ આપેલા છે, એમાંથી તમારે ચેક કરવાનું છે કે કયો ગણ ખાલી ગણ છે, બરાબર છે। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે। તો અહીં આપણી પાસે પહેલો જે આપેલો છે ગણ નંબર 1, એને આપણે એ કહી દઈએ। ધારો કે આ ગણ છે એને આપણે એ કહી દઈએ। ધારો કે એ બરાબર કયો ગણ છે, તો 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે। प्राकृतिक संख्याओं नो गण छे। हवे चलो आ ए गण छे, तो ए गण ना सभ्यो आपणे जाणीए क्या सभ्यो आवे, एटले ए गण ना घटको लखवा छे। तो 2 वडे विभाज्य अयुग्म प्राकृतिक, पहला तो अयुग्म प्राकृतिक संख्याओ कई, प्राकृतिक संख्याओ कई आवे, 1 2 3 4 5 6 प्राकृतिक संख्या कहेवाय। પણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ આવે, 1 3 5 7 9, આ બધી કઈ સંખ્યાઓ કહેવાય, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય। હવે તમે એવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે જે 2 વડે વિભાજ્ય હોય। આ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે એને 2 ભાગે તમે ચેક કરી શકો, તમને કોઈ એવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે આ પ્રકારની સંખ્યા મળશે કે જેને તમે 2 વડે ભાગી શકશો, તો ના, એવી કોઈ સંખ્યા આપણને મળશે નહીં। તો આ ગણની અંદર તમને કોઈ ઘટક મળશે નહીં, હે ને। તો માટે આ ગણ કેવો કહેવાય, ખાલી ગણ કહેવાય। માટે ગણ એ ખાલી ગણ છે। ચલો એ ગણની વાત થઈ ગઈ, હવે સેકન્ડ નંબરના પાર્ટની અંદર વાત કરીએ આપણે, નંબર 2, સોરી નંબર 2 ની અંદર જે ગણ આપ્યો છે ને, ધારો કે આપણે નામ આપી દઈએ બી। ધારો કે બી બરાબર ગણ છે જેના અંદર કોણ કયો ગણ છે, તો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે। ચલો ગણ બી ના ઘટકો જાણવા છે મારે, ગણ બી ની અંદર કયા ઘટકો આવશે, તો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ આવે। હવે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ કઈ, તમે જાણો છો અવિભાજ્ય સંખ્યાઓ કઈ, 2 3 5 7 8 ના આવે, 9 ના આવે, 10 ના આવે, 11 12 ના આવે, 13 આવે, બરાબર છે। આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાંથી તમારે કઈ લેવાની છે, યુગ્મ પ્રાકૃતિક યુગ્મ લેવાની છે। તો યુગ્મ તો કઈ આવે, 1 થી 2 જ આવશે, આગળ કોઈ તમને મળશે જે યુગ્મ સંખ્યા યુગ્મ હોય અને અવિભાજ્ય પણ હોય, કારણ કે ના મળે, કારણ કે આગળ જો તમને કોઈ તમને યુગ્મ સંખ્યા મળતી હોય તો એ અવિભાજ્ય ના જ કહેવાય ને, યુગ્મ મળતી હોય તો। એટલા માટે તમને આગળ કોઈ અવિભાજ્ય સંખ્યા નહીં મળે કે જે યુગ્મ હશે। તો આપણી પાસે એક જ અવિભાજ્ય સંખ્યા છે જે યુગ્મ છે, એ 2 છે। તો આ ગણની અંદર ફક્ત તમને 2 નંબર મળશે, મતલબ 2 એક જ ઘટક મળશે, 2 નંબર, ઓકે। તો આ ગણ ખાલી ગણ કહેવાય ના, કારણ કે અંદર જો એક ઘટક મળ્યો તમને, તો અહીં આપણે ગણ બી ને ખાલી ગણ કહીશું નહીં, તો શું લખીશું, ધેરફોર ગણ બી ખાલી ગણ નથી। હવે નંબર 3 માં જોઈએ, કયો ગણ આપ્યો છે, આ ગણ આપ્યો અને સી કહી દીધી, ધારો કે સી બરાબર આપણી પાસે ગણ છે જેના સભ્ય છે એક્સ, બટ એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે,
અને x એ 5 કરતા નાની છે અને એ 7 કરતા મોટી છે। चलो हूँ संख्या रेखा दोरी ने बताऊ तमने कि धारो कि मारी पासे आपड़ी रियल लाइन छे, लेकिन संख्या रेखा छे। आ संख्या रेखा पर 5 नंबर ने जोईए अने 7 नंबर ने। धारो कि अहीं आ जगह 5 छे अने अहीं 6 छे अने अहीं 7 छे। तमने शुं कह्युं छे? 5 करता नानी। 5 करता नानी संख्या कई बाजू आवशे? 5 नी डाबी बाजू। અને 7 કરતા મોટી સંખ્યા કઈ આ બાજુ આવે? 7 ની જમણી બાજુએ। હવે તમારે બંને શરતને સંતોષવાની છે। 5 કરતા નાની હોવી જોઈએ, 7 કરતા મોટી હોવી જોઈએ, તો એ તો શક્ય નથી। જો તમે 5 કરતા નાની સંખ્યા ગણ લેશો તો એ 7 કરતા મોટી નહીં હોય, અને 7 કરતા મોટી લેશો તો એ 5 કરતા નાની નહીં હોય। તો અહીં આપણને આ ગણની અંદર કોઈ ઘટક મળશે નહીં। તો આપણે શું લખીશું? ધેરફોર सी नी अंदर एक पण घटक मळतो नथी, माटे सी केवो गण कहेवाय? खाली गण छे। माटे गण सी ए खाली गण छे। चलो आ रफर कर्यु छे ने हुं काढी दउं छुं। हवे नेक्स्ट आपणे वात करीशुं नंबर फोर। नंबर फोर नी अंदर तमने गण आप्यो छे ने आपणे डी नाम आपी दीधुं। धारो के डी बराबर कयो गण छे जेना सभ्य कोण छे? वाय। पण वाय शुं छे? तो वाय ए बे। आमो कन्फ्यूज थवानुं नहीं, वाय केम लख्यो छे? तो वाय नी जग्याए एक्स पण लखी शको। तो तमारे सरळ शुं लखवुं पड़े? एक्स के जाय एक्स ए बे है ना, ये प्रमाण लखाय। तो y नी जगह खाली नोटेशन बदल्यू छे, એટલે x ની જગ્યાએ નોટેશન બદલ્યું છે, y લીધું છે। તો y શું છે? એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે। આ ગણ આપણને આપ્યો છે ડી। હવે આ ગણ જે છે એના સભ્યો જાણવાનો પ્રયત્ન કરીએ। ચલો ડી ગણની અંદર કોણ આવશે? તો તમને શું કહ્યું છે? બે ભિન્ન રેખાઓ લેવાની છે અને સમાંતર હોય એવી લેવાની છે। ચલો હું બે રેખાઓ દોરું છું, એક આ રેખા દોરી અને એક આ રેખા। તમને કેવી દેખાય છે? બંને સમાંતર દેખાય છે। સમાંતર રેખા કોને કહેવાય? કે બે રેખાઓ સમાંતર ક્યારે કહેવાય? તો એને તમે ગમે તેટલી લંબાવો તો એ કોઈ જગ્યાએ એકબીજાને છેદશે નહીં। તો ચલો તમને આ બંને જે રેખાઓ ભિન્ન પણ છે સમાંતર પણ છે, તો આ બંનેનો પરનું સામાન્ય બિંદુ કયું? સામાન્ય બિંદુ એનો મતલબ કે આ રેખા પર આવેલું અને આ રેખા પર પણ આવેલું હોય, તો એવું બિંદુ તમને મળે ના મળે? બે રેખાઓનું સામાન્ય બિંદુ ક્યારે મળે? તો જુઓ આ પ્રકારે, એક ધારો કે રેખા આ છે, હું અલગ કલર યુઝ કરું છું, એક રેખા આ છે અને બીજી રેખા આ છે। બે રેખા જો એકબીજાને છેદે તો તમને સામાન્ય બિંદુ મળે। સામાન્ય બિંદુ કયું કહેવાય? આ સંજોગોમાં સામાન્ય બિંદુ કયું કહેવાય? આ જે છે ને આપણે સામાન્ય બિંદુ કહીએ। આ શું કહેવાય? સામાન્ય બિંદુ કહેવાય। તો સામાન્ય બિંદુ ક્યારે મળે? કે જો બે રેખાઓ એકબીજાને છેદે, પણ આપણને જે બે રેખાઓ આપી છે એ ભિન્ન પણ છે, હા ને, ભિન્ન પણ છે અને સમાંતર પણ છે। હવે ભિન્ન શબ્દ ધારો કે ના વાપર્યો હોય તો તમે શું કહી શકો? તો ધારો કે ભિન્ન ના હોય અને બે રેખાઓ એક ઉપર એક આવેલી હોય ને, બંને રેખાઓ સેમ પણ સેમ હોય, તો પછી આ તમે ના કહી શકો કે સામાન્ય બિંદુ ના મળે, તો પછી તમને અનંત સામાન્ય બિંદુ મળે। ધારો કે મારી પાસે આ એક રેખા છે અને બીજી રેખા એના ઉપર જ પડી છે, સમજી લો, આ જે રેખા છે એના ઉપર ને ઉપર જ બીજી રેખા છે, આ જે રેખા છે ને એના ઉપર નંબર, તો પછી તમને સામાન્ય બિંદુઓ કેટલા મળે? અસંખ્ય મળે ને, કારણ કે આ રેખા પરના જેટલા બિંદુઓ છે બધા સામાન્ય કહેવાય। તો જુઓ સામાન્ય બિંદુ ક્યારે મળે? કાં તો બંને રેખા સમાંતર હોય અને સરખી હોય, અને ભિન્ન શબ્દ ધારો કે ના વાપર્યો હોય અને બે સમાંતર રેખાઓ કીધી હોય, તો એ કેસમાં તમે કહી શકો કે સામાન્ય બિંદુ મળી શકે। પણ અહીં આપણે બંને રેખાઓ ભિન્ન કીધી છે। બીજી વસ્તુ, સામાન્ય બિંદુ કાં તો બે રેખાઓ છેદતી હોય તો પણ મળે, ઓકે,
अथवा तो एक रेखा बीजा पर संपाती रेखा हो ना, एक एक रेखा एक बीजा रेखा पर आवेली हो तो पण तमने सामान्य बिंदु मळे। पण ज्यारे आपणी पासे जे केस छे ए केस नी अंदर तो एवुं कह्युं छे के बे रेखाओ केवी छे, समांतर छे अने भिन्न पण छे, तो एनो मतलब के ए एक बीजा ने छेदवानी नथी, तो आ केस मां तमने एक पण सामान्य बिंदु मळशे नहीं। एटले आपणो जे आ गण छे एनी अंदर तमे एक पण बिंदु मूकी शकशो नहीं। माटे आपणो आ गण केवो थयो? खाली गण थयो। तो माटे तमे कही शको के गण डी ए खाली गण छे। ओके, બહુ કેલ્ક્યુલેશન, બહુ આન્સર લખવાની જરૂર નથી, આટલું સિમ્પલ લખી દો, કારણ કે આ બધા ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન છે। હવે નેક્સ્ટ આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર ટુ। એક્ઝામ્પલ ટુ ની અંદર શું કહ્યું છે? નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે એ નક્કી કરવાનું છે। તો પાંચ એક્ઝામ્પલ આપ્યા છે, ચલો આપણે વન બાય વન એને જોઈએ। નંબર વન, પહેલાં તો આપણે નામ આપી દઈએ ચલો ગણોને, ધારો કે પહેલા ગણ જે આપેલો છે ને એ કહી દઈએ, ધારો કે ए बराबर कयो गण छे? अहीं वर्षना महीनाओनो गण छे। હવે વર્ષની અંદર જે મહિનાઓ આવે કયા આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર। તો તમારે ગણ અહીં ગણની અંદર કયા મહિના આવે છે લખવાની જરૂર નથી, પણ કેટલા મહિના હોય? આ ગણની અંદર સભ્યો લખવા જવું તો કેટલા સભ્યો આવે? 12 સભ્યો આવે, કારણ કે 12 મહિના હોય વર્ષની અંદર, હે ને? તો આ ગણની સભ્ય સંખ્યા આપણે કહી શકીએ। આપણે અહીં સભ્યો અથવા તો ઘટકો કયા છે લખવાની કોઈ જરૂર નથી, અહીં સભ્ય સંખ્યા જ આપણા માટે જરૂરી છે જાણવી। તો આ ગણ એની સભ્ય સંખ્યા લખી શકીએ આપણે કેટલી હોય? 12। તો ગણ એની સભ્ય સંખ્યા 12 છે, તો જે નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી થઈ ને, તમે કહી શકો કે એની એની સભ્ય સંખ્યા એક્ઝેક્ટલી 12 છે। માટે તમે આ ગણ કેવો કહી શકો? શાંત ગણ છે। જો ગણ એ ગણની સભ્ય સંખ્યા અનંત હોય તો એ અનંત ગણ કહેવાય, અને જો સભ્ય સંખ્યા તમે નક્કી કરી શકતા હોય તો એને શાંત ગણ કહેવાય। તો અહીં આપણે નક્કી કરી શકીએ છીએ 12 છે, માટે આપણો જે ગણ એ છે એ શાંત ગણ છે। નંબર ટુ, એની અંદર જે આપણને ગણ આપ્યો છે એને ધારો કે આપણે નામ આપી દઈએ બી। ધારો કે આપણી પાસે બીજા નંબરનો ગણ આપ્યો છે અને બી કહી દઈએ 1, 2, 3, up to n। આ તો શું છે? તમે કહી શકો બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, અને આ તો અનંત છે ને, તો અહીં સંખ્યા નક્કી કરી શકો કે આ ગણની અંદર કેટલા સભ્યો છે? નથી નક્કી કરી શકતા, કારણ કે સભ્ય સંખ્યા અનંત છે, તો આ ગણ શાંત ગણ કહેવાય નહીં, આ ગણને કેવો કહેવાય? અનંત ગણ કહેવાય। તો આપણે શું લખીશું? ગણ બી ની સભ્ય સંખ્યા અનંત છે, માટે ગણ બી એ અનંત ગણ છે। હવે આપણે થર્ડ નંબરનો પાર્ટ જોઈએ। ચલો, એની અંદર જે ગણ આપ્યો છે એ આપ્યો છે 1, 2, 3, up to n 100 નંબરનો ગણ આપેલો છે, એને આપણે નામ આપીએ સી। ધારો કે સી બરાબર, ગણની અંદર ઘટકો આપી દીધા છે 1, 2, 3, up to n 99 અને 100। તો આ શું છે તમે કહી શકો? 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ છે। તો કેટલા સભ્યો છે આના વિશે કહી શકો? કેટલા ઘટકો છે? તો 100, તો અહીં આપણે સભ્ય સંખ્યા લખી શકીએ છીએ, માટે ગણ સી ની સભ્ય સંખ્યા કેટલી છે? 100 છે। તો ગણ સભ્ય સંખ્યા તમે નક્કી કરી શક્યા, તો આ ગણ કેવો કહેવાય? શાંત ગણ કહેવાય, માટે ગણ સી એ શાંત ગણ છે। ચલો નેક્સ્ટ નંબર 4,
હવે 4 ની અંદર તમને શું કહ્યું છે 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ લેવાનો છે તો ધારો કે એને આપણે d નામ આપી દઈએ ધારો કે d બરાબર 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ चलो 100 करता मोटा धन पूर्णांकोनो गण लखवानो छे तो सभ्यो लखी शकीशु जोईए चलो 100 करता मोटा धन पूर्णांक ले धन पूर्णांक એટલે કયા કયા આવશે 100 પછીના તો 101 102 103 104 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે તો આ બધી આવવાની છે તો અહીં તો કેટલા સભ્યો મળે છે અનંત સભ્યો મળે છે તો આ ગણ સાન ગણ કહેવાય ના કારણ કે અહીં આપણે કેટલા સભ્યો છે નક્કી કરી શકતા નથી માટે અહીં શું લખીશું ગણ ડી ની સભ્ય સંખ્યા અનંત છે માટે ગણ ડી એ અનંત ગણ છે હવે નેક્સ્ટ અને લાસ્ટ નંબર 5 એ ગણને આપણે ઈ નામ આપી દઈએ ધારો કે ઈ બરાબર શું કીધું છે 99 કરતા મોટી સોરી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ નવ્વાણું કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે ચલો ગણ એની અંદર કોણ કોણ આવશે લખી શકીએ આપણે લખવાનો પ્રયત્ન કરીએ નવ્વાણું કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા કઈ આવે 2 3 5 7 અને પછી 9 8 9 10 ના આવે 11 આવે છેલ્લે 99 થી આગળ 99 તો અવિભાજ્ય સંખ્યા ના કહેવાય પણ 99 થી આગળ 98 અવિભાજ્ય સંખ્યા ના કહેવાય 97 હા 97 અવિભાજ્ય સંખ્યા કહેવાય તો 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યા આટલી થી 97 સુધી તમારે લેવાની પણ જુઓ અહીં અહીં તમે સભ્ય સંખ્યા કેટલી છે એ કહી શકતા નથી આમ તમે અહીં અહીં એક્ચ્યુઅલમાં તમને સભ્ય સંખ્યા તમે નિશ્ચિત છે તમે ગણવા બેસો તો ગણી શકો પણ આપણે અહીં ગણવાની કોઈ જરૂર નથી અહીં આપણે સભ્ય સંખ્યા ગણવાની કોઈ જરૂર નથી પણ સભ્ય સંખ્યા કેટલી હશે એ તો કરી નક્કી કરી શકીએ નહીં તો એ સભ્ય સંખ્યા નિશ્ચિત છે એ કેટલી છે એ નંબર આપણા માટે અગત્યનો નથી પણ એ અનંત તો નથી ને અહીં અનંત નથી અહીં સભ્ય સંખ્યા અનંત નથી તો એનો મતલબ કે આ ગણ કેવો થયો શાંત ગણ થયો તમે ગણવા બેસો તો ગણી તો શકો ને તો આપણે શું લખી શકીશું ગણ ઈની સભ્ય સંખ્યા એ કયો અંક છે કયો નંબર છે નથી લખવો પણ નિશ્ચિત તો છે જ ને સભ્ય સંખ્યા કેવી છે નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે તમે ગણવા બેસો તો ગણી શકો અને કેટલા છે તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે માટે આ ગણ કેવો થયો તો જો ગણની અંદર કેટલા સભ્યો આવે એ ના ખબર હોય તો એ ચાલે પણ તમે ગણી શકો એટલા છે એ અગત્યનું છે અનંત ના હોવા જોઈએ અનંત હોય તો એ ગણ અનંત થઈ જાય અહીં તો આપણે ગણી તો શકીએ ને તો લખી દેવાનું કે સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે માટે ગણ શાંત ગણ છે શાંત ગણ છે ઓકે તો આ પ્રકારે તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો નેક્સ્ટ હવે તમને કહ્યું છે કે નીચેનામાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે ગણો શોધો આગળના જેવો જ પ્રશ્ન થયો ને આપણે ચલો વન બાય વન જોઈએ નંબર 1 નંબર 1 ની અંદર જે ગણ આપ્યો છે એને આપણે ધારો કે એ કહી દઈએ
धारो के ए गण कही दी, ए गण कयो छे तो एक्स अक्ष ने समांतर रेखाओनो गण छे। चलो ए गण नी अंदर सभ्य संख्या तमे अथवा सभ्यो नक्की करी शकशो तो हूँ चलो तमने एक्स अक्ष बताऊ। अहीं धारो के आपणी पासे आ वाय अक्ष छे અને આ છે એક્સ અક્ષ, આ વાય અક્ષ છે। હવે તમને કોઈ પૂછે કે એક્સ અક્ષને સમાંતર રેખાઓ દોરો, હા ને, એક્સ અક્ષને સમાંતર રેખાઓ, તો ચલો હું અહીં રેડ કલરથી દોરું છું એક્સ અક્ષને સમાંતર, સોરી, એક બે આ પ્રમાણે દોરવા જાઓ, કેટલી મળે આ બધી રેખાઓ, ધારો કે દોરું કેટલી રેખાઓ મળે, અનંત રેખાઓ મળે ને, એક્સ અક્ષને સમાંતર જ છે આ બધી રેખાઓ, એક્સ અક્ષને સમાંતર છે તો કેટલી રેખાઓ મળે, તમે જેમ આગળ જાઓ આગળ અલગ રેખાઓ દોરી શકો, તો એક્સ અક્ષને સમાંતર રેખાઓ કેટલી હોય, અનંત હોય, તો એનો મતલબ એ થયો કે આપણો આ જે ગણ છે એ ગણ, આ ગણ એની સભ્ય સંખ્યા અનંત છે ને, આપણે લખી શકીએ, સોરી, ગણ એની સભ્ય સંખ્યા, અહીં સભ્યો લખી શકતા નથી આપણે, જ્યાં સભ્યો ના લખી શકતા હોય આપણે કહી શકતા હોય તો પણ ચાલે, આપણે તો ખાલી એટલું નક્કી કરવાનું છે કે એના ગણ, એ ગણ જે છે એના સભ્યોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે કે નહીં એ નક્કી કરવાનું છે। તો ગણ એની સભ્ય સંખ્યા અહીં તો અનંત છે, કારણ કે એક્સ અક્ષને સમાંતર રેખાઓ તમે દોરવા જાઓ તો અનંત રેખાઓ તમને મળે, તો માટે ગણ એ કેવો ગણ થયો, અનંત ગણ। ચલો આ રેફર કર્યું છે હું કાઢી દઉં છું। હવે નેક્સ્ટ નંબર ટુ જોઈએ આપણે, નંબર ટુ ની અંદર જે ગણ આપ્યો છે એને બી કહી દઈએ, ધારો કે બી બરાબર શું કીધું છે, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ છે, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ। હવે ચલો આ ગણના સભ્યો અથવા તો ઘટકો લખવા જઈએ તો આપણે લખી શકીએ છીએ ને, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ એ પ્રમાણે તમે લખી શકો, તો કેટલા ટોટલ આપણે જાણીએ છીએ અંગ્રેજી મૂળાક્ષરો ટોટલ કેટલા હોય, 26। તો અહીંયા આપણે મૂળાક્ષરો કયા આવશે, ગણની અંદર કયા ઘટકો આવશે એ નહીં લખો ચાલશે, પણ સભ્ય સંખ્યા લખી શકીએ છીએ, 26 છે આપણે જાણીએ છીએ, હા ને, તો અહીં લખી દેવાની, માટે ગણ બી ની સભ્ય સંખ્યા, જો લખાણ હંમેશા એક જ પકડી રાખવાનું, વારંવાર લખાણ જલ્દી બદલવાનો પ્રયત્ન નહીં કરવાનો, એટલે તમારા લખાણનો તો પ્રશ્ન જતો રહેશે, તો સભ્ય સંખ્યા 26 છે, એટલે સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે, માટે આ ગણને કેવો ગણ કહેવાય, શાંત ગણ કહેવાય। જો અહીં મેં સભ્યો લખ્યા નથી પણ આપણે સભ્ય સંખ્યા તો જાણીએ છીએ, સભ્ય સંખ્યા એક્ઝેક્ટલી તમે ના જાણતા હો પણ તમે ગણી શકતા હો ને તો એ ચાલે। આગળના દાખલામાં એક થયું ને, ગણ બી, ગણ બી એ કેવો થયો, શાંત ગણ છે। ચલો નંબર થ્રી જોઈએ, નંબર થ્રી ની અંદર જે ગણ આપ્યો છે એને આપણે સી નામ આપી દઈએ, ધારો કે સી બરાબર 5 ની ગુણિત સંખ્યાઓનો ગણ, તો સી શું છે, 5 ગુણિત સંખ્યાઓનો ગણ છે, પણ અહીં આ જે વાક્ય લખ્યું ને તમને મિસગાઈડ કરી શકે છે, કારણ કે તમે ઘણા આને કઈ રીતે વાંચે, સી બરાબર 5 ગુણિત સંખ્યાઓનો ગણ એ રીતે વાંચી શકે, એટલે આમ એક્ચુઅલમાં છે શું, સી એ ગણ છે જેની અંદર 5 ગુણિત સંખ્યાઓ છે, તો વાક્ય મિસગાઈડ ના કરે એટલા માટે અહીં આપણે ઇક્વલ ટુનો યુઝ નહીં કરીએ, અહીં આપણે વાક્ય લખી દઈશું, સી એ
પાંચની ગુણિત સંખ્યાઓનો ગણ છે. એ પ્રમાણે એ પણ જોઈ શકે, જુઓ એ બરાબર, ઘણા લોકો આને શું સમજે, એ બરાબર એક્સ અક્ષને સમાંતર રેખાઓ, એવું નથી, એ જે છે એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ છે. તો અહીં પણ આપણે મિસગાઈડ ના થઈએ એટલા માટે એ પણ આપણે વાક્યમાં ઇક્વલ ટુ નહીં લખીએ, એ આ રીતે નામ લખીશું, ગણ છે. ઓકે ચલો, અહીં આપણે હવે લખવાનું છે આ સી ગણના સભ્યો જોવાના છે. ઓકે સી ગણની અંદર સભ્યો કોણ આવશે? તો સી ગણની અંદર પાંચની ગુણિત સંખ્યાઓ આવવાની છે. પાંચની ગુણિત સંખ્યાઓ એટલે કયા પ્રકારની? તો પાંચ ગુણ્યા સમથિંગ, અને સમથિંગ બિલોંગ્સ ટુ ઝેડ. તો પાંચ ગુણ્યા એન, જે એન બિલોંગ્સ ટુ ઝેડ, આ સંખ્યાઓ આવવાની છે. હવે આ કઈ કઈ સંખ્યાઓ તમારે લખવી હોય તો હું એન પહેલા લખી દઉં અને એ એન સંખ્યાઓને પાંચ વડે ગુણી દઉં એટલે મને ફાઈ એન નંબર્સ મળશે. ઓકે એટલે ફાઈ એન ટાઈપ્સના નંબર મળશે. તો ચલો એન બિલોંગ્સ ટુ ઝેડ છે તો ઝેડમાં કઈ કઈ નંબર્સ હોય? ઝીરો, આ બાજુ માઇનસ વન, માઇનસ ટુ, અપ ટુ એન, આ પ્રકારના નંબર્સ હોય. આ બાજુ વન, ટુ, અપ ટુ એન. કારણ કે એન ક્યાંથી લેવાનો છે? ઝેડમાંથી. અને તમારે પાંચની ગુણિત સંખ્યાઓ કોને કહેવાય? તો ફાઈ એન ને આપણે પાંચની ગુણિત સંખ્યાઓ કહેવાય. તો ચલો આ જે એન નંબર છે એને પાંચ વડે ગુણી નાખો એટલે ફાઈ એન મળશે તમને. તો કઈ રીતે મળે? તો માઇનસ બે ને પાંચ વડે ગુણો એટલે માઇનસ દસ, માઇનસ એક ને પાંચ વડે ગુણો તો માઇનસ પાંચ, ઝીરો ને પાંચ વડે ગુણો ઝીરો, વન ને ફાઈવ વડે ગુણો તો ફાઈવ, ટુ ને ફાઈવ વડે ગુણો તો ટેન, અપ ટુ એન. તો પાંચની ગુણિત સંખ્યાઓ તમને ક્યાં જોવા મળે છે? આ પાંચની ગુણિત સંખ્યાઓ છે. ઓકે તો પાંચની ગુણિત સંખ્યાઓનો ગણ તમે જુઓ છો તો એ ગણની અંદર જો અનંત સંખ્યાઓ આવે છે ને, અહીં અસંખ્ય નંબર મળે છે જે પાંચની ગુણિત સંખ્યાઓ હોય. તો અહીં તમે કહી શકો કે આ જે ગણ છે એ ગણની સભ્ય સંખ્યા અનંત છે. તો અહીં આપણે શું લખીશું? ગણ સી ની સભ્ય સંખ્યા અનંત છે માટે ગણ સી એ અનંત ગણ છે. ચલો હવે આ જે રફ વર્ક કર્યું છે એને આપણે કાઢી દઈએ અને નેક્સ્ટ નંબર ફોર જોઈએ. ચલો નંબર ફોર ની અંદર તમને શું આપ્યું છે? તો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ આપેલો છે તો એને ડી નામ આપી દે. ધારો કે ડી બરાબર પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. ચલો આ ગણ છે એની અંદર કોણ આવશે? તો પૃથ્વી પર જેટલા પ્રાણીઓ વસે છે એ આવશે. હવે અહીં આપણે કયા પ્રાણીઓ આવે છે એ લખવાની જરૂર નથી, આપણે એની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. જો અહીં સંખ્યા લખવી અઘરી છે, બરાબર છે, સંખ્યા લખવી અઘરી છે, પણ એ કંઈક અંક કઈ સંખ્યા તો હશે જ ને, કારણ કે આપણે બધા પ્રાણીઓને ધારો કે ના જાણતા હોય, પણ પ્રાણીઓ જે છે એ તો સંખ્યા તો ફિક્સ છે. તો અહીં આપણે શું લખીશું કે આ ગણની જે સભ્ય સંખ્યા જે છે એ નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે. કેટલી છે એ લખવાની કોઈ જરૂર નથી, આપણે એની સભ્ય સંખ્યા નક્કી કરી શકીએ છીએ. હા, એની સભ્ય સંખ્યા નક્કી કરી શકીએ છીએ. તમે એક ગણ બનાવો કે જેની અંદર બધા જ પ્રાણીઓના નામ લખો તો લખી શકાય હે ને, તો ત્યાં તમે સભ્ય સંખ્યા નક્કી કરી શકો છો. પણ અહીં આપણે સભ્ય સંખ્યા કેટલી મળે એ અગત્યની વાત નથી, આપણે સંખ્યાની જરૂર નથી, આપણે સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે કે નહીં એ જાણવું છે. તો હા, આ જે ગણ છે એની સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે. તો શું લખીશું? ધેરફોર ગણ ડી ની, સોરી ગણ ડી ની સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે. તો એનો મતલબ કે આ ગણ કેવો થયો? શાંત ગણ. માટે ગણ ડી એ શાંત ગણ છે.
હવે લાસ્ટ નંબર 5 જોઈએ એની અંદર ગણ કયો આપ્યો છે તો ઉગમ બિંદુ 00 માંથી પસાર થતા વર્તુળનો ગણ કયો છે તો એને આપણે ઈ નામ આપી દઈએ ધારો કે આ ગણને આપણે ઈ કહી દઈએ ધારો કે ઈ બરાબર ઉગમ બિંદુ 00 માંથી પસાર થતા વર્તુળનો ગણ ઓકે હવે અહીં આપણે ઈ જે છે એની અંદર શું છે તો ઉગમ બિંદુ 00 માંથી પસાર થતા વર્તુળનો ગણ છે તો પછી અહીં આપણે ચલો જોઈએ ઉગમ બિંદુ 00 માંથી પસાર થતા વર્તુળો આપણે અહીં જોવાનો પ્રયત્ન કરીએ હું એક એક્સ વાય પ્લેન એટલે કે સમતલ દોરું છું આ સમતલ છે આપણું એક્સ વાય હવે ઉગમ બિંદુ 00 ક્યાં હોય તો તમે જોઈ શકો કે ઉગમ બિંદુ 00 ક્યાં હોય અહીં હોય હવે આમાંથી પસાર થતા વર્તુળ દોરવા છે સોરી તો હું અહીં અલગ અલગ વર્તુળો ઉગમ બિંદુ 00 માંથી પસાર થતા દોરું છું જુઓ એક વર્તુળ સોરી એક વર્તુળ આ દોર્યું બીજું વર્તુળ અહીં જો ત્રિજ્યા તમને કઈ કહ્યું નથી તમે ત્રિજ્યા મન ફાવે બદલતા રહો આ ત્રીજું વર્તુળ આ ચોથું વર્તુળ એક્ઝેક્ટલી એમાંથી પસાર થાય છે ને ઉગમ બિંદુ 00 આ બાજુ પણ તમે દોરી શકો ત્રિજ્યા બદલતા રહો દરેક બાજુ દોરી શકો ને આ બાજુ પણ તમે દોરી શકો વર્તુળ નાના મોટા તો તમે અહીં અસંખ્ય વર્તુળો ઉગમ બિંદુ 00 માંથી દોરી શકો છો ઉગમ બિંદુ 00 માંથી પસાર થતા અસંખ્ય વર્તુળો દોરી શકો છો હા ને અનંત તો એનો મતલબ કે આ જે ગણની સભ્ય સંખ્યા અનંત થવાની છે માટે આ ગણ અનંત ગણ થશે હવે આ જે આકૃતિ દોરી છે રફ ફર્ક એ કાઢી દઉં છું તો આપણે શું લખીશું અહીં આપણે લખીશું કે આ જે ગણ ઈ એની સભ્ય સંખ્યા અનંત છે અનંત છે માટે ગણ ઈ એ કયો ગણ કહેવાય અનંત ગણ છે તો આ પ્રમાણે તમને અહીં દાખલાની અંદર પૂછ્યું હોય કે કયા ગણ શાન છે કયા ગણ અનંત છે તો તમે નક્કી કરી શકો ખાસ વસ્તુ યાદ રાખવાની કે શાંત ગણ કોને કહેવાય તો જે ગણ ખાલી ગણ હોય અથવા એની સભ્ય સંખ્યા નિશ્ચિત અંત પૂર્ણાંક જેટલી હોય તો એ ગણને શાંત ગણ કહેવાય જો આવું ના બનતું હોય એટલે કે એની સભ્ય સંખ્યા અસંખ્ય હોય અથવા તો અનંત હોય તો પછી એ ગણને અનંત ગણ કહેવાય ઓકે તો બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ